રીતને પરિણામે અસર એમને પહોંચશે તેમાંનું બહુ જ પ્રચલિત અને બધાને જાણીતું હોય તેવું નામ છે માલદીવ્સ. માલદીવ્સ ટાપુઓ જે છે તે ઇન્ડિયન ઓશનમાં આવેલા છે અને ઇન્ડિયન ઓશનની અંદર તે સૌથી સમુદ્ર સપાટીથી સૌથી નીચા લેવલે આવેલા ટાપુઓમાંના એક ટાપુઓ છે અને બહુ જ ટૂંકા સમયમાં એટલે એક કે બે દશકાઓની અંદર જ એ સમગ્ર ટાપુઓ ઉપર પાણી ફરી વળશે અને એને પરિણામે એ ટાપુઓ રહેવાલાયક નહીં રહે. તો આમ સમુદ્રની વધતી જતી સપાટીને પરિણામે મનુષ્ય જે છે તેને આવાસ અને તેના આર્થિક પરિસ્થિતિ ઉપર બહુ ગંભીર એવો ખતરો ઉત્પન્ન થયો છે. જો ભારતની આપણે વાત કરીએ તો ભારતની અંદર પણ મુંબઈ જેવા જે દરિયા કિનારાના શહેરો છે કે જે દરિયાની સપાટીથી બહુ ઓછી ઊંચાઈએ વસેલા છે તેની અંદર પણ મોટાભાગના વિસ્તારો જે છે તે આ સમુદ્રની વધતી સપાટીને પરિણામે દરિયાના પાણીની અંદર ગરક થવાની ખતરો રહેલો છે. હવે પછીનું પરિબળ મિત્રો આપણે વાત કરીએ તો સમુદ્રના ગ્લોબલ વોર્મિંગને પરિણામે સમુદ્રના જે પ્રવાહો જે છે એની ગતિ જે છે અને તેની દિશા એ બધામાં ફેરફાર આવી શકે છે. તો સમુદ્રના પ્રવાહોની અંદર ફેરફાર આવે તેથી મનુષ્યને શું, તો સમુદ્રના જે પ્રવાહો જે છે જેને ઓશન કરન્ટ્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તો ઓશન કરન્ટ્સ જે છે એ ઓશન કરન્ટ્સ સમગ્ર પૃથ્વીના વાતાવરણને નિયંત્રિત કરે છે અને સમગ્ર પૃથ્વી ઉપર જે છે મોન્સૂન એટલે ચોમાસું જે છે વરસાદ જે છે તેને નિયંત્રિત કરતા બની રહે છે. જેમ પૃથ્વીનું તાપમાન વધશે તેમ તેમ પાણીની પૃથ્વીની સપાટી ઉપર રહેલો જે બરફ છે તે ઓગળશે અને તે પાણી બનીને પૃથ્વી દરિયાની અંદર ઉમેરાશે. હવે દરિયાનું પાણી જે ખારું છે અને જે એની અંદર આ મીઠા પાણીનો વધારાનો જથ્થો આવ્યો તે એની ઘનતા ઓછી હોવાને પરિણામે નીચેની તરફ જશે ને અને ઉપરની તરફ એનું સ્તર બનાવીને રહેશે ને જેના પરિણામે જે છે એ અપવેલિંગની જે ઘટના છે એટલે કે શું કે પોષક દ્રવ્યોથી સભર દરિયાની તળિયાની સપાટીનું જે પાણી જે છે તેનું પૃથ્વી દરિયાની સપાટી તરફ આવવું અને સપાટી પરના પાણીનું દરિયાના પેટાળ તરફ જવું, આમ આખું સમગ્ર એક ચક્ર પૂરું થાય છે જેને પરિણામે સમુદ્રોની અંદર છે એ પોષક તત્વોનું ઝાડ જળવાઈ રહે છે તે ઘટના ખોરવાઈ જાય છે. સમુદ્રના પ્રવાહની આપણે જો વાત નીકળી તો પ્રચલિત ઉદાહરણ એમાં આપણી પાસે છે અલનીનો પ્રવાહ. આ અલનીનો જે છે એ ગરમ પાણીનો પ્રવાહ છે, સમુદ્રનો ગરમ પ્રવાહ છે જે અનિયમિત સમયે અનિશ્ચિત સમયગાળા માટે અમેરિકાના પશ્ચિમ કિનારે છે તે ફૂટી નીકળે છે અને તેને પરિણામે સમગ્ર પેસિફિક પ્રશાંત મહાસાગર છે તેની આબોહવાને તે ગંભીર રીતે અસર કરે છે. તો આ જે અલનીનો જે છે તો આ અલનીનોનું જ્યારે અલનીનોની ઇવેન્ટ થઈ હોય ત્યારે પૃથ્વીનું જે સમુદ્રનું તાપમાન છે તે 0.1 ડિગ્રી કરતાં વધારે એટલે કે 0.5 ડિગ્રી સુધી વધી જાય છે ને જેને પરિણામે સમગ્ર વિસ્તારો જે છે દરિયાઈ વિસ્તારો તેમાં તેની જીવસૃષ્ટિને અસર પહોંચાડે છે. વધુમાં આ અલનીનો પ્રવાહ જે છે તેની સાથે વાતાવરણની અંદર લો પ્રેશર પણ ક્રિએટ કરે છે જેને પરિણામે જ્યારે અલનીનો ઇવેન્ટ હોય એવા સમયે જે તે વિસ્તારની અંદર વાવાઝોડા અને વંટોળ વ્યાપક પ્રમાણમાં નોંધવામાં આવે છે. આ સમગ્ર જે ઘટના છે તેને અલનીનો સધન ઓસિલેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે આ અલનીનો જે છે તેને પરિણામે જે તે વિસ્તારોની અંદર મત્સ્યોનું ઉત્પાદન પણ ઓછું થાય છે અને એને પરિણામે ફૂડ ક્રાઇસિસ છે અને આપણે અનુભવીએ છીએ. પછીનું પરિબળ આપણે વાત કરીએ તો શીત ઋતુ અથવા તો શિયાળો જે આપણે ઓળખીએ છીએ તે વધુ ગરમ થવો એટલે શું કે શિયાળાની અંદર જે સરેરાશ નીચું તાપમાન છે તેમાં વધારો થવો. તો આ હકીકતે મનુષ્યની દૃષ્ટિએ મનુષ્યની સાપેક્ષમાં વાત કરીએ તો આ અસર જે છે ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે મનુષ્યની અંદર જે છે એ અતિ કાતિલ ઠંડીને પરિણામે ઘણા બધા વિસ્તારોની અંદર મનુષ્ય છે તે મૃત્યુ પામે છે. આમ શિયાળો જો વધુ ઠંડો હોવાને બદલે ઓછો ઠંડો થાય, બીજા શબ્દોમાં કહે તો હુંફાળો બને, તો મનુષ્યના મૃત્યુદરની અંદર આપણે ઘટાડો નોંધી શકાય, મનુષ્યનો જે છે બચાવી શકાય. પરંતુ ઘણા બધા મિત્રો પ્રાણીઓ એવા છે કે જે શિયાળા દરમિયાન જે છે એ શીત નિંદ્રા ગાળતા હોય છે. આવા શીત નિંદ્રા ગાળતા પ્રાણીઓ જે છે
તેમની જૈવિક ગતિવિધિઓ જે છે, એમની દેહધાર્મિક ક્રિયાઓ જે છે તેમાં ખલેલ પહોંચે છે, કારણ કે શિયાળાની ઋતુ ઓછી થઈ ગઈ. આમ એમને જે શીતનિંદ્રાનો સમયગાળો જે છે એ ટૂંકો થઈ ગયો અને આને પરિણામે તેમના અસ્તિત્વમાં સવાલ ઉત્પન્ન થાય છે. બહુ જ પ્રચલિત ઉદાહરણ તરીકે આપણને ખ્યાલ છે કે ડેટકાઓ અને બીજા જે કર્તરી વર્ગના પ્રાણીઓ જે છે, રોડેન્ટ્સ, ઉંદર છે, ખિસકોલી છે, શ્રૂ છે, એ બધા શીતનિંદ્રા ગાળે છે. પછીનું જે સંભવિત અસર છે તે છે પ્રાણીઓના સ્થાનાંતરમાં ફેરફાર આવી શકે, સ્થળાંતરમાં. તો આવા જે પ્રાણીઓ જે છે કે જે વાર્ષિક લાંબા ગાળાનું સ્થળાંતર દર્શાવતા હોય છે, તેની અંદર પક્ષીઓ છે, એ સિવાય અમુક કીટકો જે છે, પતંગિયા જેવા, તેનો આપણે સમાવેશ કરીએ છીએ. આપણને ખબર છે કે ઠંડા વિસ્તારોમાં થતા પક્ષીઓ જે છે તે ત્યાં આગળ શિયાળાની શરૂઆત થાય એવા સમયે ત્યાંથી ઉડી હજારો કિલોમીટરનો પ્રવાસ કરી હૂંફાળા વિસ્તારોની અંદર આવે છે અને હૂંફાળા વિસ્તારોની અંદર તેઓ પ્રજનન કરી અને તેમની સંતતિનો ઉછેર કરે છે. આવી સંતતિ જ્યારે ઉડવાલાયક મોટી થઈ જાય એવા સમયે તે ફરી પાછા તેમના વતન ભણી પાછા ફરે છે, કે જ્યારે વતનમાં પહોંચે ત્યારે ત્યાં શિયાળો જે છે તે પૂરો થઈ ગયો હોય. આમ અતિ કાતિલ ઠંડીની અંદર તેમના બચ્ચાઓને નુકસાન ન પહોંચે અને બચ્ચાઓ જ્યારે ઉછેરતી અવસ્થામાં હોય ત્યારે તેને પૂરતી માત્રામાં ખોરાક મળી રહે, આવા કારણથી તેઓ લાંબા હજારો માઇલના પ્રવાસો છે પક્ષીઓ ખેડતા હોય છે. પરંતુ જ્યારે શિયાળામાં ફેરફાર થયો, શિયાળાના સમયગાળામાં ફેરફાર થયો ગ્લોબલ વોર્મિંગના પરિણામે, એને પરિણામે આવા પક્ષીઓનું જે બાયોલોજિકલ ક્લોક છે, જૈવિક ઘડિયાળ જે છે, તેની અંદર ગડબડ ઉત્પન્ન થાય છે અને આને પરિણામે ઘણીવાર એવું બને કે તેઓ જ્યારે શિયાળો શરૂ થાય એની પહેલાં તે શરૂ કરી દે છે એમનું સ્થળાંતર, અને જ્યારે ફરી પાછા તે તેમના વતનમાં પહોંચે છે ત્યારે ત્યાં શિયાળો ચાલુ હોય છે, જેને પરિણામે તેમની અસ્તિત્વનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. એવી જ રીતે બીજું પ્રચલિત ઉદાહરણ જે છે તે અમેરિકામાં જોવા મળતા મોનાર્ક પતંગિયાનું છે. મોનાર્ક પતંગિયા પણ જ્યારે દક્ષિણ અમેરિકાની અંદર શિયાળાની શરૂઆત થાય ત્યારે કાતિલ ઠંડીથી બચવા માટે થઈ હૂંફાળા વિસ્તારોની તરફ હજારોની સંખ્યામાં તે સ્થળાંતર કરે છે, માઇગ્રેશન કરે છે, અને ત્યાં આગળ રહી તેમનો પ્રજનન કરી તેમની સંખ્યા વધારે છે અને ફરી પાછા તેઓ હજારો માઇલ્સનો પ્રવાસ કરી પોતાના મૂળ વતન તરફે ફરી પાછા ફરે છે. તેઓ પણ શિયાળાની સમયાવધિમાં થતા ફેરફારને પરિણામે અસર પહોંચે છે તેમને. ત્રીજું સંભવિત અસર જે છે એના પછીની સંભવિત અસર, તો એની વાત કરીએ તો પ્રાણીઓ અને વનસ્પતિઓના કુદરતી આવાસો મર્યાદિત થવા. ગ્લોબલ વોર્મિંગને પરિણામે ધ્રુવ વિસ્તારોના જે બરફ છે તે ખૂબ જ તીવ્ર ગતિએ ઓગળતો જાય છે અને આના પરિણામે બરફ આચ્છાદિત વિસ્તારોમાં રહેવા ટેવાયેલા ધ્રુવીય રીંછ, પેંગ્વિન્સ જેવા પ્રાણીઓ, સીલ, બ્લુ વેલ, આ બધા પ્રાણીઓ જે છે તેને જરૂરી આવાસ સ્થાનોની સંખ્યા છે તે મર્યાદિત થતી ગઈ ને એને પરિણામે આવા પ્રાણીઓએ વધુ ને વધુ અંતર સુધી એમને માઇગ્રેશન કરવું પડે છે ને જેને પરિણામે તેમની જાતિના અસ્તિત્વ માટે ખતરો ઉત્પન્ન થાય છે. તો આ બધી માહિતી મેળવ્યા પછી આપણને શું પ્રશ્ન થાય કે ગ્લોબલ વોર્મિંગ છે એ અટકાવી શકાય એવી વસ્તુ છે? તો જ્યાં સુધી વિજ્ઞાન પાસે અત્યારે માહિતી છે, જ્યાં સુધી વિજ્ઞાનને ગ્લોબલ વોર્મિંગને સમજ્યું છે, ત્યાં સુધી કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગ જે છે તેને સદંતરપણે નાબૂદ કરી શકાય નહીં કે અટકાવી શકાય નહીં, પરંતુ અમુક એવા ચોક્કસ પગલાઓ લઈ શકાય કે જેને પરિણામે ગ્લોબલ વોર્મિંગ જે છે તેના વધારાના દરને આપણે નિયંત્રિત કરી શકીએ અથવા તો ધીમો કરી શકીએ. ગ્લોબલ વોર્મિંગનું મૂળભૂત કારણ જે છે તે ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો, પેટ્રોલિયમ જે, ખનિજ કોલસો છે, તેના આપણે ઉપયોગના પરિણામે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું માત્ર વધવાનું છે. તો ઊર્જાના આવા પરંપરાગત સ્ત્રોતો જે છે તેનો આપણે સમજદારીપૂર્વક અને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો જોઈએ. એટલે શું કે ઉદાહરણ જેમ કે આપણે સ્ક્રીન ઉપર દેખાડ્યું છે કે CFL ટ્યુબ્સ જે છે, કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ્સ જે છે, એનો ઉપયોગ કરવાને પરિણામે આપણે વીજળીની ખપત ઓછી કરી શકીએ છીએ અને એને પરિણામે વીજળી ઉત્પન્ન કરવા માટે જે કોલસો વપરાય છે તેની માત્રા પણ ઘટાડી શકાય છે. એ સિવાય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ
જે છે, જે ખાસ કરીને આપણે વાહન વ્યવહારમાં આપણે વાપરીએ છીએ, તેની અંદર પણ એકસાથે જઈએ અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીએ, જેને પરિણામે પૃથ્વી ઉપર જે વાહન વ્યવહારને પરિણામે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ નીકળે છે તેની માત્રાને આપણે નિયંત્રિત કરી શકીએ. તો આ બે ઉદાહરણ આપ્યા છે, પણ આવા તો ઘણા બધા ઉદાહરણ છે જેને આપણે અમલમાં મૂકવા જોઈએ. જેમ કે આપણે જરૂર ન હોય ત્યારે વીજળીનો ઉપયોગ ન કરવો જોઈએ. તો આ બધાને પરિણામે આપણે ઉર્જાના જે પરંપરાગત સ્ત્રોતો છે તેનો કાર્યક્ષમ અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને ગ્લોબલ વોર્મિંગ અટકી શકાય. ત્યારબાદનું બીજો જે પગલું આપણે લઈ શકાય તો એ છે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો. જેમ કે સોલાર ઉર્જા છે, સૌર ઉર્જા છે, પવનચક્કી જે છે, હાઇડ્રોથર્મલ ઇલેક્ટ્રિસિટી છે, ટાઇડલ એનર્જી છે, આ બધા જ ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો છે જેના ઉપયોગ દ્વારા આપણે અશ્મિગત ઈંધણ ઉપર આપણું જે ભારણ જે છે વપરાશ છે ઓછો કરી શકીએ અને એને પરિણામે ગ્રીનહાઉસ ગેસ જે છે એ ઓછા ઉત્પન્ન થાય અને ગ્લોબલ વોર્મિંગ છે તે એનું આપણે નિયંત્રણ કરી શકીએ. એને પરિણામે જ આ બધી જે બિનપરંપરાગત સ્ત્રોતો છે તેમાંથી મળતી ઉર્જાને આપણે ક્લીન અથવા તો ગ્રીન એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. પછીનું પગલું જે છે એ ખૂબ જ જરૂરી છે અને એના માટે મનુષ્ય તરીકે આપણે કટિબદ્ધતા અને કર્તવ્યનિષ્ઠા દેખાડવી પડશે. તો એની અંદર આપણે વનીકરણ છે, વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ અને પરવાળાની છાજલીનું પુનઃસ્થાપન કરવું જોઈએ. હવે આ બધી જ જે પ્રક્રિયાઓ છે તેને પરિણામે અગાઉ ચર્ચા કરી રીતે વનો જેમ વનોની સંખ્યા વધશે, પૃથ્વી પર વૃક્ષો વધશે તેમ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધુ માત્રામાં ગ્રહણ કરશે અને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે દૂર કરીને એને સ્થિર કરશે. એવી જ રીતે વેટલેન્ડ્સ જે છે જેને કડણભૂમિ તરીકે પણ ઓળખીએ છીએ તે પણ કાર્બન ડાયોક્સાઇડને સ્થિર કરવામાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. એક અનુમાન મુજબ વિશ્વની કુલ જે જમીન છે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એમાંનો 14% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તે વેટલેન્ડ્સની અંદર શોષાયેલો પડ્યો છે. આમ વેટલેન્ડ્સ પણ જે છે એ ખૂબ જ અગત્યની કાર્બન સિંક તરીકે કામ કરે છે. એ સિવાય પરવાળાના ટાપુઓ જે છે તે પણ પાણીમાં સમુદ્રના પાણીમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુને ગ્રહણ કરી તેને કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે સ્થિરીકરણ કરે છે. આમ જમીન ઉપરના વનો, વેટલેન્ડ્સ, પરવાળાની છાજલીઓ એ બધા જ કાર્બન સિંક તરીકે કામ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સ્થિરીકરણ કરે છે. આ આખું જે સંકલ્પના છે તેને કાર્બન સિક્વેસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આપણે સાથે મળીએ અને સહિયારા પ્રયાસ દ્વારા જ આપણે ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકીએ છીએ, તેનો વેગ ધીમો કરી શકીએ છીએ. આભાર મિત્રો. SANDHAN, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.